નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો મિત્ર આપનો ભાઈ યોગેશ કાનાબાર. વાત કરવાની છે એક ધાર્મિક વાત, એક શ્રદ્ધાની વાત, એક લાગણીની વાત, એક વિશ્વાસની વાત. કહેવાય છે કે તમારી પાસે સત્તા હોય તો કામ થાય, સત્તા હોય તો લોકોના કામ કરો. ના, એ વાત નથી. વાત છે રાજુલાના હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની. સત્તા ઉપર ન હતા તો પણ લોકોના કામ કરતા હતા, અને સત્તા ઉપર છે ત્યારે પણ લોકોના કામ કરે છે. પરંતુ આ કામની વાત નથી, વાત છે ધાર્મિક વૃત્તિની, વાત છે શ્રદ્ધાની, વાત છે લાગણીની. થોડા જ બે ચાર દિવસ પછી રાજુલા શહેરમાં ગણપતિ ઉત્સવ શરૂ થવા જઈ રહ્યા છે, ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ હીરાભાઈ સોલંકી દ્વારા 45 મૂર્તિઓ આપવામાં આવી. મિત્રો, મૂર્તિ આપવાની સાથે સાથે હીરાભાઈ જે ગામમાં મૂર્તિ આપે છે ત્યાં પોતે જઈ અને દર્શનનો લાભ પણ લે છે અને હાજરી પણ આપે છે. રાજુલા શહેરના 72 ગામમાં જેમાં 45 મૂર્તિઓ આ વખતે આપવામાં આવી. જે મંડળીઓએ માગણી કરી છે એ તમામ લોકોને હીરાભાઈ તરફથી આ મૂર્તિઓ આપવામાં આવી છે. મિત્રો, ઉલ્લેખની બાબત છે કે ધાર્મિક વાત કોઈ પણ હોય, એમાં નવરાત્રીની વાત હોય કે ગણપતિ ઉત્સવની વાત હોય, ત્યારે અવશ્ય હીરાભાઈની હાજરી હોય છે. આજે રાજુલા શહેરના માર્કેટિંગ યાર્ડના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાયો, એમાં અનેક મહાનુભાવોની હાજરી, અનેક સંસ્થાઓના આગેવાનો, અનેક વેપારીઓ સાથે હાજર રહ્યા, ત્યારે ખરેખર આ સેવાકીય વૃત્તિને કાનાબાર ન્યૂઝ હીરાભાઈને અભિનંદન પાઠવે છે. આવો જોઈએ આપણે સંપૂર્ણ કાર્યક્રમ શું હતો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. રાજુલાના ધારાસભ્યએ ગણપતિ ઉત્સવ આવતો હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાં ગણપતિ મૂર્તિ વિતરણ કરવામાં આવી. રાજુલા પંથકના ગામડાઓમાં વધુમાં વધુ ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે તે માટે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા આજરોજ ગણેશજીની 45 મૂર્તિઓની આરતી પૂજા અર્ચન કરી વિવિધ વિસ્તારોમાં અને ગામમાં વિતરણ કરવામાં આવી. સમગ્ર દેશ અને રાજ્યભરમાં ગણેશ મહોત્સવ આવી રહ્યો હોય ત્યારે આવતા દિવસોમાં સમગ્ર વિસ્તારમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે, ત્યારે અમરેલી જિલ્લામાં રાજુલા જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ વર્ષે રાજુલા જાફરાબાદ વિસ્તારના ગામડામાં ઠેર ઠેર ગણેશ મહોત્સવની ઉજવણી થાય તે હેતુથી ગણેશ સ્થાપન કરતા નાનકડા મંડળો અને સંચાલકોને ગણેશ પ્રતિમા આપવામાં આવી, જેમાં આજે કુલ 45 મૂર્તિઓ આપવામાં આવી, જે ગામે ગામ ગણેશ મહોત્સવની ઉજવણી કરશે. આજે રાજુલા માર્કેટિંગ યાર્ડમાં તમામ મૂર્તિ કાર્યકરોના હસ્તે વિતરણ કરવામાં આવી. પૂજા અર્ચના સાથે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે મૂર્તિ વિતરણ કરવામાં આવી. રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે આજે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો. આજે 45 મૂર્તિ વિતરણ કરવામાં આવી ત્યારે ઢોલ નગારા શરણાઈ સાથે ગણપતિ બાપ્પા મોરિયાની પૂજા અર્ચના કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વેપારીઓના હસ્તે વિતરણ કરવામાં આવી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે હીરાભાઈ દ્વારા સતત અંદાજે 7 વર્ષથી આવી રીતે ગણેશદાદાની મૂર્તિઓ આપવામાં આવે છે. ગણપતિ ઉત્સવ હોય, નવરાત્રિ હોય કે પછી કોઈ મંદિરની મૂર્તિ પ્રસ્યા હોય, ત્યારે કોઈ પણ ધાર્મિક કાર્ય હોય ત્યારે આ ધાર્મિક વૃત્તિ ધરાવતા આ ધારાસભ્યો દરેક જગ્યાએ અચૂક હાજર હોય છે. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે સૌને ખ્યાલ છે કે આપણા સૌના વિઘ્નહર્તા ગણપતિ બાપા ગણેશ ચતુર્થી આવવાની હોય, અને મોટા શહેરોમાં તો આપણે જોયું છે ગણપતિ બાપાનું ખૂબ ધામધામથી ઉજવતા હોય, પણ આજે અમે રાજુલા મત વિસ્તારમાં
ગણપતિ બાપા આજે ગામો ગામ જવાના હોય અને ગામડાઓનો ઉત્સાહ આજે અમને જોવા મળી રહ્યો હોય, ત્યારે નાના નાના મંડળ વાળા પણ ગણપતિ બાપાનો ઉત્સવ કરવા માંગતા હોય ત્યારે સંપૂર્ણપણે રાજુલા તાલુકામાં જેટલા ગણપતિ બાપા આજે મંડળના લોકોની અપેક્ષા હતી એ મંડળના લોકોને અમે ગણપતિ બાપાની મૂર્તિ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એક પાર્ટીના આગેવાન તરીકે અમારા હસ્તક જ્યારે આ પાણી છે ત્યારે અમે ભગવાન ગણપતિ બાપાને કહીએ કે ગણપતિ બાપા આપ સૌ અમારા સૌના વિઘ્ન હરજો, સુખ શાંતિ મળે, સમૃદ્ધિ મળે આ વિસ્તારના લોકોને એવી અપેક્ષા રાખીએ છીએ. ને ગણપતિ બાપા આજે ગામો ગામ જવાના હોય ત્યારે અમને પણ એવું લાગે છે કે અમારા ઘરે પણ જ્યારે ગણપતિ બાપા આવતા હોય, બોમ્બેમાં અમારા ગણપતિ બાપાને આ 50 વર્ષ પૂર્ણ થઈ છે ત્યારે અમે આ ઉત્સવ ખૂબ ધૂમધામથી મનાવતા હોય છે, આવી જ રીતે રાજુલા શહેરમાં પણ ધૂમધામથી લોકો મનાવે છે ત્યારે અમને એક આનંદ, અનેરો આનંદ ત્યારે આજે મળી રહ્યો છે. ત્યારે ગામો ગામ ગણપતિ બાપા ઉત્સવ આજે અમે મનાવી રહ્યા છે ત્યારે એક આનંદ આજે ઉછરંગ આજ નૈનોમાસને સકરી અમારે આંગણે કંચન વર્ષે અમે એવો આનંદ અમે જોઈ રહ્યા છે. ગણપતિ બાપા મોરિયા, મંગલમૂર્તિ મોરિયા. ભાઈ, તમારા તરફથી આ વિશેષ જે મૂર્તિનું વિતરણ કરવામાં આવે છે એ કેટલા વર્ષથી આ કામગીરી કરવામાં આવે છે? ગયા 4-5 વર્ષથી સતત આવી રીતે જે લોકો ગણપતિ બાપા મંડળ જે ઉત્સવ આ મનાવવા માંગતા હોય ત્યારે મારા ભાઈ ધ્યાન ઉપર મૂકે અને એનું નોટિંગ કરી અને આજે અમે ગણપતિ બાપાની મૂર્તિ દર વર્ષે જે આપીએ છીએ એ જ રીતે આ વખતે પણ આપી છે. તે ભગવાન આવા કાર્યો અમારા પાસે હંમેશા કરતા કરાવતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.